નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ગણિતમાં સંખ્યા જ્ઞાનનો ઘડિયો લખાવીશ અને સમજાવીશ. આપણે 0 વત્તા 1 થી 50 વત્તા 1 સુધી તો શીખી ગયા, તો આજે હું તમને 60 વત્તા 1 = 61 એ ઘડિયો લખાવતી જઈશ અને સમજાવતી જઈશ. તો 60 વત્તા 1 = 61 60 વત્તા 2 = 62 60 વત્તા 3 = 63 60 વત્તા 4 = 64 60 વત્તા 5 = 65 60 વત્તા 6 = 66 60 વત્તા 7 = 67 60 વત્તા 8 = 68 60 વત્તા 9 = 69 60 વત્તા 10 = 70 તો જો બાળમિત્રો, સંખ્યા જ્ઞાનનો ઘડિયો આપણે ફરી એકવાર બોલી લઈએ. 60 વત્તા 1 = 61 60 વત્તા 2 = 62 60 વત્તા 3 = 63 60 વત્તા 4 = 64 60 વત્તા 5 = 65 60 વત્તા 6 = 66 60 વત્તા 7 = 67 60 વત્તા 8 = 68 60 વત્તા 9 = 69 60 વત્તા 10 = 70 તો જો બાળમિત્રો, આપણે સંખ્યા જ્ઞાનનો ઘડિયો લખતા બોલતા તો શીખી ગયા. તો હવે હું તમને ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો. તો 60 વત્તા 2 = ખાલી જગ્યા. તો 60 ને 2 કેટલા થાય? તો 6 + 2 = 62 તો આપણે ખાલી જગ્યામાં 6 + 2 = 62 લખી દેવાના. 60 વત્તા 4 = ખાલી જગ્યા. તો 60 ને 4 કેટલા થાય? તો 64. તો ખાલી જગ્યામાં આપણે 6 + 2 = 64 લખી દેવાના. 60 વત્તા 6 = ખાલી જગ્યા. તો 60 ને 6 કેટલા થાય? તો 2 × 6 = 66 60 વત્તા 8 = ખાલી જગ્યા. તો 60 ને 8 કેટલા થાય? તો 6 × 8 = 68 તો આપણે ખાલી જગ્યામાં 6 × 8 = 68 લખી દેવાના. 60 વત્તા 1 = ખાલી જગ્યા. તો 60 ને 1 કેટલા થાય? 6 × 1 = 61 60 વત્તા 3 = ખાલી જગ્યા. તો 60 ને 3 કેટલા થાય? તો 6 × 3 = 63 60 વત્તા 5 = ખાલી જગ્યા. તો 60 ને 5 કેટલા થાય? તો 6 × 5 = 65 60 વત્તા 7 = ખાલી જગ્યા. તો 60 ને 7 કેટલા થાય? તો 6 × 7 = 67 60 વત્તા 9 = ખાલી જગ્યા. તો 60 ને 9 કેટલા થાય? તો 6 × 9 = 69 60 વત્તા 10 = ખાલી જગ્યા. તો 60 ને 10 કેટલા થાય?
સાતલે મીંડે 70. તો જો બાળમિત્રો, આપણે ઘડિયાના આધારે ખાલી જગ્યા પણ પૂરતા શીખી ગયા. તો હવે હું તમને ઘડિયાના આધારે જોડકા જોડો. 60 + 1, તો 60 + 1 કેટલા થાય? તો 6 × 1 = 61. તો સામેની લાઈનમાં 61 લખેલા છે તે શોધીને તમારે જોડી દેવાના. 60 + 3, તો 60 ને 3 કેટલા થાય? તો 6 × 3 = 63. તો સામેની લાઈનમાં 6 × 3 = 63 લખેલા છે તો તમારે શોધીને જોડી દેવાના. 60 + 5, તો 60 ને 5 કેટલા થાય? 6 × 5 = 65. તો સામે 65 લખેલા છે તે શોધીને તમારે જોડી દેવાના. 60 + 7, તો 60 ને 7 કેટલા થાય? તો 67. તો સામે 67 લખેલા છે તે શોધીને પણ જોડી દેવાના. 60 + 9, તો 60 ને 9 કેટલા થાય? તો 69. તો સામે લખેલા છે 69, તે શોધીને જોડી દેવાના. 60 + 2, તો 60 ને 2 = 62. તો સામે 62 લખેલા છે બાળમિત્રો, તે શોધીને પણ તમારે જોડી દેવાના. 60 + 4, તો 60 ને 4 કેટલા થાય? તો 64. તો સામેની લાઈનમાં 64 લખેલા છે તો શોધીને આપણે જોડી દેવાના. 60 + 6, તો 60 ને 6 = 66. તો સામે 66 લખેલા છે ને એ શોધીને આપણે જોડી દેવાના. 60 + 10, તો 60 ને 10 કેટલા થાય? તો 7 × 1 = 70. તો સામે 70 લખેલા છે તે શોધીને જોડી દેવાના. તો જો બાળમિત્રો, આપણે ઘડિયાના આધારે જોડકા જોડતા પણ શીખી ગયા. તો તમારે પણ ઘરે સારા અક્ષરે નોટબુકમાં સંખ્યાગ્રહનો ઘડિયો, એટલે 60 + 1 નો ઘડિયો, ઘડિયાના આધારે ખાલી જગ્યાઓ અને જોડકા લખવાના છે અને બોલવાના છે. નમસ્તે.